કહેવાય છે કે માના પગમાં સ્વર્ગ રહેલું છે, પરંતુ આજે એક એવી ઘટના સામે આવી છે કે તમારું માથું શરમથી નમી જશે. રાધનપુર શહેર ભાજપ પ્રમુખે પોતાની જનતાને ઘરેથી કાઢી મુકાયની વાત તેમના જ ઘરના સભ્યો કરી રહ્યા છે. મારા પતિ 9 મહિનાથી ધામમાં ગયા છે, ત્યાર પછી મારો છોકરો બધી મિલકત મારી પાસેથી પડાવી લીધી છે અને સહી કરાવી લીધી છે. હું ઠક્કર ભાવના બેન મારી મમ્મીને માનસિક ત્રાસ આપી અને ઘરેથી કાઢી મૂકેલ છે. ઠક્કર પ્રેમિલા બહેનને ભરણ પોષણ માટે પ્રાંત ઓફિસર સિદ્ધપુરને એક અરજી કરેલ છે. આ અરજીમાં જણાવ્યા પ્રમાણે મારા પતિ તારીખ 24/9/2020 રોજ અમદાવાદ મુકામે અવસાન થયું હતું અને તેમના અવસાન બાદ આશરે છેલ્લા 2 માસથી મારા દીકરાએ માનસિક ત્રાસ આપીને મને ઘરેથી કાઢી મૂકેલ છે. મારી પાસે ભરણ પોષણ કરવા તેમજ રહેઠાણ સારું કોઈ વ્યવસ્થા ના હોય. મારી દીકરી ભાવનાબેન અને અમારા જમાઈના ત્યાં આશરો લીધેલ છે. મારા પતિ 9 મહિનાથી ધામમાં ગયા છે, ત્યાર પછી મારો છોકરો બધી મિલકત મારી પાસેથી પડાવી લીધી છે અને સહી કરાવી લીધી છે અને મારો છોકરો રાધનપુર શહેરનો પ્રમુખ છે, એ ભાજપનો પ્રમુખ છે અને છોકરીઓને એકને આવવા દેતો નથી, મને પૈસા આપતો નથી. હું 4 મહિનાથી મારી છોકરી અને છોકરીના ઘરે રહું છું. ઠક્કર પ્રેમિલા બહેનના દીકરીના જણાવ્યા મુજબ મારા પિતા ખૂબ જ સુખી હતા. તેઓ આર્થિક રીતે ખૂબ જ સદ્ધર હતા. તેઓએ તેમની હયાતીમાં તેમને પોતાની આવકમાંથી ઘણી બધી સ્થાવર અને જંગમ મિલકતો વસાવેલી હતી. હું ઠક્કર ભાવના બેન મારી મમ્મીને માનસિક ત્રાસ આપી અને ઘરેથી કાઢી મૂકેલ છે. તમારા ભાઈ અત્યારે કયા હોદ્દા પર છે? રાધનપુર શહેર ભાજપના પ્રમુખ છે. તમારી મમ્મીની મિલકતો પણ પચાવી પાડી છે? હા, એમની મિલકતો એમની પાસેથી ખોટી રીતે સાઇનો કરાવી છેતરપિંડી કરી અને અડધી મિલકતો વેચી નાખી છે. અડધી મિલકતો એના દીકરીના નામે ફેરવી નાખી છે. આ બાબતે આપણે કઈ જગ્યાએ રજૂઆત કરી છે? રાધનપુર પોલીસ સ્ટેશનમાં અમે એમનું મકાન ખાલી કરાવવા માટેની વાત કરેલી, પણ કાંઈ એમાં અમને સફળતા મળી નથી. અને બીજું, અમે સિદ્ધપુરની અંદર પ્રાંતની અંદર એમના ભરણ પોષણ માટેની અરજી કરેલી, એમાં પણ અમને કોઈ સફળતા મળી નથી. તેમાંથી અમુક મિલકત વેચી મારી છે તો અમુક મિલકત તેની દીકરીના નામે કરી દીધી છે અને મારી માતાને માનસિક ત્રાસ આપી કાઢી મૂકી છે. આ બાબતે અમે કાયદાનો સહારો લીધો છે, પરંતુ અમને સફળતા મળી નથી. જ્યારે ઠક્કર પ્રેમિલાબેનના જમાઈએ એવો પણ આક્ષેપ કર્યો છે કે મારા સાળા ઠક્કર કલ્પેશ રાધનપુર શહેરના ભાજપ પ્રમુખ છે અને સારી ભગ ધરાવે છે, ત્યારે મારા જાનને જોખમે હોવાનું જણાવ્યું હતું. મારા સાસુ 4 મહિનાથી મારા ઘરે આવ્યા છે. એમને મને સરકારી કચેરીઓમાં જવા માટેનો પાવર ઓફ એટર્ની આપેલ, જેના હિસાબે બધી કચેરીઓમાં અરજીઓ હું કરું છું પ્રતિનિધિ તરીકે. એનાથી મારા શાળા મારા ઉપર રોષે ભરાયેલા છે, એટલે હવે મને મારા જાનનું જોખમ લાગે છે. જો કે સિદ્ધપુર પ્રાંત દ્વારા કલ્પેશભાઈ જોડે ખુલાસો આપવા નોટિસ અપાય છે, ત્યારે ઉદ્યોગપતિ અને ભાજપ શહેર પ્રમુખે માતાને તરછોડતાના અનેક સવાલો ઉભા થયા છે. જ્યારે જાહેર જીવનમાં સુફિયાની સલાહ આપતા દેખાતા નેતા જો પોતાની માતાની સેવા ચાકરી ન કરતા તેમને ઘરમાંથી કાઢી મૂકે, ત્યારે આ ઘટનાના ભદ્ર સમાજ માટે લાલબત્તી સમાન છે.